આપનું સ્વાગત છે. આજે ખેતીમાં વાત કરીશું જીરુની. જીરામાં ગુજરાત અગ્રેસર છે. જીરા માટેનું અનુકૂળ વાતાવરણ ગુજરાતમાં જ છે. તો આજે આપણે જાણીએ કે જીરુની ખેતી કેવી રીતે થાય છે. જીરુ એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ ક્યુમિનમ સાઇમિનમ છે. વરિયાળી જેવા દેખાતા જીરુના દાણા તેમજ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુના દાણા વઘારમાં તેમજ દળીને બનાવેલા જીરુના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં જીરુની ખેતી કરવામાં આવે છે. આ પૈકી મહેસાણા તેમજ પાટણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે. ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં પણ જીરુનો ઉલ્લેખ જોવા મળે છે. જીરું તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરસૂળ, આંકડી મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, જાડા, સંગ્રહણી તથા કરમિયાનો નાશ કરનાર છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પ્રજ્ઞા બાલસરા, વીટીવી, વરમોર. ગુજરાતમાં જીરુના ઉત્પાદન માટે મહેસાણા અને ઊંઝા પ્રખ્યાત છે. ભારતભરમાં મહેસાણા અને ઊંઝાનું જીરું નામના ધરાવે છે, પરંતુ ઊંઝા સિવાય માંડલ તાલુકામાં પણ ઉત્તમ ગુણવત્તાનું જીરું પાકે છે. જીરુનું બિયારણ બનાવતી કંપનીઓ પણ બિયારણ માટેનું જીરું તૈયાર કરાવવા આ વિસ્તાર પર પસંદગી ઉતારે છે. બિયારણનું જીરું તૈયાર કરતા પહેલા સૌ પ્રથમ સ્તરે બ્રીડર સ્તરનું જીરું અહીં ઉગાડવામાં આવે છે. આ જીરું માટે અમે તો આજે જીરાનું સીડ્સ માટે એક જ્યોતિ સીડ્સ તરફથી બિયારણ લાવીએ છીએ અને એનું બિયારણ તરીકે જીરાનું ઉત્પાદન કરીએ છીએ. જેવી રીતે એ જે ફર્સ્ટ લાવે એ બ્રીડર હોય, બ્રીડરમાંથી ફાઉન્ડેશન બને અને ફાઉન્ડેશનમાંથી સર્ટિફાઈડ બને અને સર્ટિફાઈડ જથ્થો જે બેન બજારમાં વેચાતો મળે. એટલે આ જીરું જે હાલ આપણે જોઈ રહ્યા છીએ એ બ્રીડર ક્વોલિટી છે. આનામાંથી જે બનશે એ ફાઉન્ડેશન બનશે. ફાઉન્ડેશન એ જ્યોતિ સીડ્સવાળા બીજા વર્ષે બીજા ખેડૂતોને બીજ બનાવવા માટે આપશે અને એમાંથી જે જથ્થો બનશે એ સર્ટિફાઈડ બનશે અને એ બજારમાં એ જ્યોતિ સીડ્સના નામે વેચાશે. એટલે એક આ રીતે એની પ્રક્રિયા હોય છે. અહીંના ખેડૂતો જાગૃત છે. તેઓ જીરુનો પાક તૈયાર કરવામાં ખાસ કાળજી દાખવે છે. વળી અહીંની જમીન અને વાતાવરણના કારણે ઉત્તમ ગુણવત્તાનું જીરું પાકે છે, જેના કારણે બિયારણ કંપની માલિકો પણ અહીં પોતાના જીરુના બિયારણ માટે ખાસ પ્લોટ તૈયાર કરાવે છે. મેઇન કે આ વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે, એટલે અહીંનું હવામાન ડ્રાય હોય, અહીંયા ભેજ પ્રમાણસર હોય અને ઝાકળની શક્યતા નહીવત હોય. એટલા માટે અહીંયા જીરુની ક્વોલિટી સારી થાય. પ્લસ અહીંનો જે સીડ્સની ક્વોલિટી એટલે કે દાણાની સાઇઝ કમ્પેરેટિવલી બીજા વિસ્તાર કરતાં સારી હોય અને સીડ્સની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય એટલે અમને જર્મિનેશનમાં ક્યાંય પ્રોબ્લેમ ન આવે. તો પ્લોટિંગ માટે અમારે પહેલાં બ્રીડર આપવું પડે, એમાંથી ફાઉન્ડેશનનું સ્ટેજ આવે અને ફાઉન્ડેશન છે એ સર્ટિફાઈડ માટે અમારે વાવવા માટે દેવું પડે. એની અંદર રોગિંગ કરાવવું પડે. ચાર નંબર છે તો એની અંદર બીજા ઓફ ટાઈપના જે પ્લાન્ટ્સ હોય એને રોગિંગ કરાવવું પડે, કાઢવા પડે. સીડ્સ માટે તો અમારે તો મેઇન વસ્તુ તો જિનેટિકલી પ્યોર હોય એ અમારા માટે, કદાચ દાણે થોડું નબળું હોય તો હાલે, પણ જિનેટિકલી એની પ્યોરિટી હોય એ મેન્ટેન કરવાની હોય. આમ અહીંનું જીરું પણ ઊંઝાના જીરુની માફક જ ઉત્તમ ગુણવત્તાવાળું છે, પરંતુ કમનસીબે તેમને પૂરતી નામના મળી નથી. જોકે અહીંના ખેડૂતો હવે જાગૃત થતા ઉત્તમ ગુણવત્તાના જીરું થકી સારી એવી કમાણી કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પ્રજ્ઞા બાલસરા, વીટીવી, વરમોર. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે 72,600 હેક્ટર જમીનમાં જીરાના પાકનું વાવેતર થયું છે. ગત વર્ષે 73,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું. આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સુરેન્દ્રનગર પંથકમાં જીરાનું વાવેતર ઓછું થયું છે. તેમાં પણ થોડા સમય પહેલા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના પગલે જીરાના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં નુકસાન થાય તેવી શક્યતા છે. મેં 5 એકરનું જીરું કર્યું, બરોબર. અત્યારે વાતાવરણ આવું હતું, માં આ 2 દિવસ ઝાકર રહ્યો પણ કોઈ નુકસાન નથી.
હાલના તબક્કે કઈ નુકસાન નથી, વધારે પડતી અસર થાય, ઝાકર આવે તો નુકસાન પડે. સુરેન્દ્રનગરના તાલુકાવાર જીરાના વાવેતર પર નજર કરીએ તો હળવદ તાલુકામાં સૌથી વધારે 8,500 હેક્ટરમાં જીરું વાવવામાં આવ્યું છે. ડ્રાંગધ્રામાં 11,500, પાટડીમાં 9,950, લખતરમાં 8,000, લીમડીમાં 7,500, મૂળીમાં 5,500, સાયલામાં 4,550, ચોટીલામાં 3,000, વઢવાણમાં 2,300 અને ચૂડામાં 1,800 હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર થયું છે. જિલ્લામાં સામાન્ય રીતે ગયા વર્ષે જીરુનો પાક 73,000 ને ઉપર થયેલો હતો. ચાલુ વર્ષે પણ 72,000 અને 600 હેક્ટરની અંદર વાવેતર થયું છે, એટલે ગત વર્ષની સરખામણીમાં 400 હેક્ટર ઓછું વાવેતર છે. ઓવરઓલ જો જીરાની કન્ડિશન ઉપર જો ચર્ચા કરીએ તો લોકોનો જીરા પ્રત્યેનો એક વાવેતર વિસ્તાર વધે એના માટેના લોકોના પ્રયત્નો છે. આ એક રોકડીયો પાક છે અને હવામાન આપ બધા જોઈ રહ્યા છો, છેલ્લા 3 મહિનાથી આપણે ત્યાં વરસાદનું વાતાવરણ નહીવત છે અને એના લીધે જે હવામાન, જે ઠંડુ હવામાન આ પાકને વધારે માફક આવે છે. આ જિલ્લાની અંદર જે મારા પ્રવાસમાં મેં જ્યાં જ્યાં જીરું જોયું છે ત્યાં મારી દ્રષ્ટિએ ખેડૂતોના જે સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવેલી હતી અને એમાં વીઘામાંથી 10-12 મણનો ઉતારો આ જિલ્લાના ખેડૂતો અત્યારે અંદાજ મૂકી રહ્યા છે. આ જિલ્લાના 10 તાલુકાઓ છે તે પૈકી વધારેમાં વધારે જે જીરુનો વિસ્તાર ગણાય તો એ હળવદ તાલુકાની અંદર 18,500 હેક્ટરની અંદર જીરું છે. એના પછીનો જો ક્રમ જોઈએ તો ધાંગધ્રા તાલુકાની અંદર પણ 15,000 હેક્ટર વિસ્તાર કવર થાય છે, જ્યારે સૌથી ઓછું જો વાવેતર બતાવીએ તો ચોટીલાની અંદર 3,000 છે અને વઢવાણની અંદર 2,200 હેક્ટરની અંદર જીરુનું વાવેતર છે. સમગ્ર જિલ્લામાં જીરાનું સારું વાવેતર થયું છે. હજુ સુધી જીરામાં કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળ્યો નથી, પરંતુ ઝાકળના પગલે જીરું પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આવું નવું વાતાવરણ રહે તો જીરાને વધારે નુકસાન થાય અને ખેડૂતોને વધારે નુકસાનમાં આમ પાયમાલ થઈ જાય, એમ કાર્યનો રોગ આવે એટલે જીરું હાવ સુકાઈ જાય અને આ જીરામાં કઈ રહે નહીં. જો આવું નવું વાતાવરણ રહે છે તો જીરું ખરાબ, એકદમ બેકાર થઈ જશે. 2 વર્ષ અગાઉ 1,00,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરી દેશમાં ડંકો વગાડનાર સુરેન્દ્રનગરના ખેડૂતો ચાલુ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે વાતાવરણ ફરી ખેતી માટે યોગ્ય થઈ જાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. કેમેરામેન જિજ્ઞેશ શાહ સાથે રાકેશ સિંધવ, VTV સુરેન્દ્રનગર. મોરગામે છીએ, અહીં જીરુની ખેતી મોટા પાયે થાય છે, તો અત્યારે અમે હરિભાઈના ખેતરમાં છીએ કે જેમણે જીરુની ખેતી કરી છે, તો આવો જાણકારી મેળવીએ કે જીરુની ખેતી કેવી રીતે થાય છે. હરિભાઈ, પહેલાં તો એ જણાવો કે તમે કયા પ્રકારનું બિયારણ વાવેલું છે? આ મેં જ્યોતિ સીડ્સ તરફથી બ્રીડર જીરાનું બિયારણ લાવી અને વાવેલ. અચ્છા, તમે આ જે તમારી જીરુની ક્વોલિટી સારી છે તો તમે એનો કયા ઉપયોગમાં લેશો? એનો આ બ્રીડર છે એટલે બેન એનું એનામાંથી જે બને એ સ્ટેજ ફાઉન્ડેશન સ્ટેજ બને અને ફાઉન્ડેશન એ જે અમારા સીડ્સ કંપની છે જ્યોતિ સીડ્સ એ ફરીથી એને બીજા ખેડૂતોને આપે, એ ફાઉન્ડેશનનું સર્ટિફાઈડ જે બને જીરું અને એ બજારમાં ખેડૂતોને વાવવા માટે વેચાણ માટે એ જથ્થો મૂકી શકે. અચ્છા, તો તમારું આ જીરું બિયારણ માટેનું છે? બિયારણ માટે. તો તમે આ જ્યારે વાવો છો બિયારણ, તો પેલા તો સારી રીતે ઉગે એના માટે જમીનને કેવી રીતે તૈયાર કરો છો? અને અમે 2-3 વાર ટ્રેક્ટરથી કરબ માળી, લેવલિંગ કરી અને પછી એના ચેરા પાડી કરી અને જીરું પૂંખી અને પછી અમે એ રીતે એને જમીન તૈયાર કરી અને પાયાના ખાતરમાં જે ફોસ્ફરસ યુક્ત હોય એ ખાતર નાખી અને અમે એને જીરું પૂંખી અને પછી પાણી આપી અને એ રીતે અમે એને જમીન તૈયાર કરીએ છીએ. ચેરા પાડી કર્યા પછી પાણી આપીએ છીએ. કઈ ઋતુમાં એટલે કે કયા સમયગાળામાં તમે વાવો છો? આના સમયગાળો સારામાં સારો 1 નવેમ્બરથી લગભગ 30 નવેમ્બર સુધી આનો વાવેતરનો પીરિયડ ગણાય, એટલે જેટલો લગભગ મધ્યમાં 10-20 નવેમ્બરની વચ્ચે જે પાણી શરૂ થાય જીરાના પિયત માટે એ ખૂબ સારું અને ખૂબ વધારે ઉત્પાદન આપનારું બની રહે. અને આ કેટલા મહિનાનો પાક છે, ક્યારે? આ લગભગ 120 દિવસનો પાક છે, પણ 2-5 દિવસ હવામાન ઉપર ડિપેન્ડ રાખે. જેમ કે આ વર્ષે ખૂબ સારું હવામાન છે તો 125 દિવસે પણ વઢાય, થોડું ખરાબ વાતાવરણ હોય તો 115 દિવસે વઢાય, પણ 120 દિવસનો 4 મહિનાનો આ ક્રોપ પાક છે.
અચ્છા, આ બિયારણ તમે વાવી દીધું પછી પાણી કેટલા અને કેવા પ્રકારે આપો છો? અચ્છા, પાણીમાં એવું છે કે આને આપણે જે પ્રથમ પિયત એટલે કે પ્રથમ પાણી આપ્યા પછી 8 થી 10 દિવસે એને બીજું પાણી આપવામાં આવે છે. એને બીજું પાણી આપ્યા પછી 10 થી 10 દિવસે આપણને જીરું આપણા ખેતરમાં ઉગતું જોવા મળે. એના પછી જે બીજા પિયત પછી 20 થી 25 દિવસ પછી જ્યારે નિંદામણ આપણે એને જીરા ઉગી ગયા પછી એનું નિંદામણ દૂર કરી અને નાઇટ્રોજન એટલે કે યુરિયા સાથે અમે એને ત્રીજું પાણી આપીએ. ત્રીજું પાણી આપ્યા પછી એટલે કે 25 થી 30 દિવસે અમે એને એક ચોથું પાણી આપીએ. અને આ રીતે અમારી કાળી જમીન માટે અમે આ રીતે 4 પિયત જ આપીએ. અને થોડી જમીન અમારી રેતાળ હોય, ગોરાળું હોય, તો અમે 1 પાણી એને વધારે આપીએ એટલે કે 5 પાણી આપીએ. પણ ત્રીજા પાણીએ અમે એને નાઇટ્રોજન આપીએ, યુરિયા. અચ્છા, આમાં કેવા કેવા પ્રકારના ખાતરો આપો છો? અચ્છા, ખાતરોમાં મેં કીધું એમ પહેલા પાયાના ખાતરમાં અમે DAP એટલે કે ફોસ વાપરીએ, જેમાં ફોસ્ફરસ યુક્ત હોય એ ખાતર વાપરીએ. નર્મદા ફોસ છે, સરદાર DAP છે, અથવા NPK છે, એ ટાઈપના. અને એ પછી 20 થી 25 દિવસ પછી જે ત્રીજું પાણી આપણે આપીએ એની અંદર અમે યુરિયા એટલે કે નાઇટ્રોજન આપીએ છીએ. તમે સલ્ફર આપીએ? સલ્ફર આપવાનું કારણ? સલ્ફર આપવાનું એક તો કારણ કે અમારા વિસ્તારની આપણા વિસ્તારની અંદર અહીંયા કે ઓલ ઓવર ગુજરાતમાં અમારા ગ્રામસેવક કે અમારા વિસ્તરણ અધિકારી તરફથી અમને એવું જાણવા મળ્યું કે આપણે ગંધકની વધારે પડતી ઉણપ છે સલ્ફરની. એટલે અને સલ્ફર કોઈ પણ પાક્સ માટે જરૂરી છે, એવું નહીં જીરા માટે, બધા જ પાક માટે સલ્ફરની જરૂરી છે, સલ્ફરની ઉણપ છે. અમને અમારા ગ્રામસેવક અને અમારા વિસ્તરણ અધિકારીઓ તરફથી એની ભલામણ કરવામાં આવે અને એ લોકોની ભલામણ મુજબ અમે એની અંદર એને સલ્ફર આપીએ છીએ અને એના કારણે જ અમારો આટલો ક્રોપ સારો થાય. અચ્છા, આ તમે આમાં ક્યાં ક્યાં રોગ જીવાત આવતા હોય છે? અચ્છા, આના રોગની વાત કરીએ તો એક ફૂગનાશક રોગ આવે એટલે ફગનો રોગ આવે અને બીજો આ ઇન્સેક્ટિસાઇડમાં આની અંદર મોલો મચ્છીનો અને થ્રીપ્સનું પ્રમાણ રહે. એના નિયંત્રણ માટે અમે અમારા ગ્રામસેવક અને અમારા વિસ્તરણ અધિકારીની જે ભલામણો હોય એ મુજબ અમે ફૂગનાશક માટે M45નું છંટકાવ કરીએ છીએ અને એના એના થ્રીપ્સ ને એના માટે કોન્ફિડોર છે કે એ ટાઈપની જે લોકોની અમારા ગ્રામસેવકની સલાહ મુજબ જે ભલામણ હોય એ મુજબનો અમે એમાં છંટકાવ કરીએ છીએ. આના જીરું જે છે એમાં નિંદણનો ઉપદ્રવ કેવો? અચ્છા, નિંદણ માટે તો એવું છે કે અમારે નિંદણનો ઉપદ્રવ ઓછો છે. એનું કારણ એ છે કે અમારો વિસ્તાર એટલો બધો પિયત વિસ્તાર નથી, કારણ કે પાણીની સગવડ નથી. એટલે જેટલું પિયત વધે એટલું જ નિંદણ વધે. પિયત ઓછું છે એટલે નિંદણનો એટલો પ્રોબ્લેમ નથી, છતાં અમે આની અંદર જીરાની નિંદણનાશક દવાઓ આવે છે, છંટકાવ નહીં આવે છે, પાણી સાથે જવા દેવાની આવે છે, એનો ઉપયોગ કરીએ છીએ. જીરુના પાક માટે કેવું વાતાવરણ ને કેવી જમીન અનુકૂળ આવે છે? અચ્છા, આની અંદર વાતાવરણ જોવા જઈએ બેન તો ખાસ સૂકું, ભેજ વગરનું અને ઠંડુ હવામાન આ જીરાના પાકને ખૂબ અનુકૂળ આવે છે. જમીનમાં કાળી જમીનમાં પણ જીરું સારું થાય છે અને રેતાળું અને ગોરાળું જમીનમાં પણ સારું થાય છે. તમે જીરું વાવો છો તો એના માટે સારું ઉત્પાદન મળે તો એના માટે ખાસ વિશેષ કેવી કાળજી લો છો? વિશેષ કાળજીમાં એને પિયત આપવું, કેટલું આપવું, કેટલા દિવસે આપવું, કેટલા અંતરે આપવું, પાણી આપતી વખતે એનું ઓવર સાઈઝથી વધારે ભરાઈ ના જાય, ચીક્યારા પ્યારી તો પણ નુકસાન થાય, એ બધા જો આવા પ્રાથમિક જે કહીએ એ આપણે વસ્તુ ધ્યાનમાં રાખીએ તો આપણે જીરાનું ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ. જી, આ બધી માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ હતા હરિભાઈ કે જેમણે જીરુનો પાક કેવી રીતે લેવો અને તેમાં કઈ કઈ કાળજી રાખવી તે અંગેની માહિતી આપી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પ્રજ્ઞા બાલસરા, વરમોરા, માંડલ. અત્યારે આપણે આટલું લીલુંછમ ખેતર જોયું, પરંતુ આટલો જે વિસ્તાર છે એમાં જીરું નથી ઉગ્યું, તો એની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે તે જાણીએ હરિભાઈ પાસેથી. હરિભાઈ, આ જે જગ્યા છે આટલી એ ખાલી છે તો એનું કારણ શું હોઈ શકે? હા, આટલી આ જે જગ્યા ખાલી રહી ગઈ છે એનું કારણમાં તો આપણે 2-3 કારણ હોઈ શકે. જ્યારે જીરું પૂંખ્યું હોય ત્યારે પૂંખવાવાળાથી કદાચ અહીંયા ના પણ પૂંખાણું હોય, એની મુઠ્ઠી બંધ થઈ ગયું હોય, મુઠ્ઠીથી હાથથી પૂંખતા હોય, એટલે એક કારણ એ પણ હોઈ શકે. એ કારણ ના હોય
તો પાણીમાં પિયત આપતી વખતે એના જે પહેલાં બે પિયત હોય એ ઉગાવવા માટેના હોય એની એની પૂરણ શક્તિ માટે, એટલે એ પાણી કદાચ ના પહોંચ્યું હોય, કદાચ વધારે પણ પાણી પડી જાય તો પણ ના ઉગે, બહુ ઓછું પાણી રહી જાય તો પણ ના ઉગે. એટલે આવા ત્રણ ચાર કારણોમાંથી હવે કયું કારણ હશે એ તો કદાચ કુદરત કે ભગવાન જ જાણે. બાકી એ એને અને એને આટલો પ્રોબ્લેમ હશે એના કારણે આ કંઈક આટલી જમીનમાં નથી ઉગ્યું, નહીતર જનરલી ઉગી જતું હોય. તો આ હતા હરિભાઈ કે જેણે જણાવ્યું કે જીરું ન ઉગવા પાછળ ક્યાં ક્યાં કારણો જવાબદાર હોઈ શકે છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પ્રજ્ઞા બાલસરા, VTV વરમોર. જીરુંના ઉત્પાદનમાં ગુજરાત અને રાજસ્થાન મોખરે છે, તેમાં પણ હાલ જીરું પાકવાની તૈયારીમાં છે. એવામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું, તો ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ માવઠું પણ થયું હતું. આવામાં જીરુંના પાકને નુકસાન થઈ શકે છે. ઝાકળ કે વરસાદ પડે તો જીરું કાળું પડી જાય અથવા તો સંપૂર્ણપણે પાક નષ્ટ થઈ જાય છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. જે જીરું આ હાલમાં અમારા ગામમાં બિનપિયત જીરું છે, એ પિયત કરતાં એની ગુણવત્તા ઘણી બધી સારી હોય છે. એનો દેખાવ એકદમ આકર્ષક હોય છે. પછી એની જે તેલની અંદર ઉડનશીલ તેલ આવે એની સ્માઇલ વધારે આવતી હોય છે આમાં. વત્તા એનો ભાવ પણ જે પિયત જીરું હોય એના કરતાં 150-200 રૂપિયા અમારે હાલમાં ભાવ વધારે આવે છે. દર સાલ બિયારણ કોઈ કંપનીવાળા અથવા તો અમે પોતે જાતે આ બ્રીડર ટુ ફાઉન્ડેશનના પ્રોગ્રામો કરી અને જાતે પેકિંગ કરીને ખેડૂત મંડળમાં અમે વેચીએ છીએ. સમી તાલુકાના ગોચનાદ ગામની ભેજ સંગ્રહિત 500 એકર જમીનમાં બિનપિયત જીરુંનો પાક લહેરાઈ રહ્યો છે. ખાતર અને દવા વિના બિનપિયતથી લહેરાતા જીરુંના પાકથી ખેડૂતો ખુશ તો છે, પરંતુ રાત દિવસના ઉજાગરા કરી પોતાના પાકને બચાવવા નીલગાય, રોજ, ભૂંડ જેવા જાનવરોને ભગાડીને થાક્યા છે. વળી વાતાવરણમાં આવતા ફેરફાર જોઈને ચિંતાતુર પણ બન્યા છે. જોકે અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાના પાકને પકવતા આ ખેડૂતો થાક્યા તો છે પરંતુ હાર્યા નથી. તેઓ તો પોતાની મહેનતમાં કોઈ કસર રાખતા નથી અને આશા રાખી રહ્યા છે કે કુદરત તેમને સાથ આપશે અને આ જમીનમાં પાકતો સોનાયુક્ત પાક તેમને માલામાલ કરી દેશે. તરુણ વાઢેર, VTV રાધનપુર. ગ્લોબલ વોર્મિંગની અસર પર્યાવરણ પર થઈ રહી છે. આજ ગ્લોબલ વોર્મિંગની અસર ખેતી પર પણ વર્તાઈ રહી છે. વાતાવરણીય ફેરફારના કારણે વધુ પડતી ઠંડી, વધુ પડતી ગરમી અને વરસાદની અનિયમિતતા જોવા મળે છે. આજ અનિયમિતતાના કારણે પાકના વાવેતરમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. કોઈ વિસ્તારમાં પરંપરાગત પાકોના બદલે અન્ય પાકો વધુ ઉત્પાદન આપી રહ્યા છે, તો અન્ય વિસ્તારના પાકો માટે સાનુકૂળ વાતાવરણ પણ થઈ રહ્યું છે. તો વળી કેટલાક પાકોના વાવેતરના સમયગાળામાં પણ ફેરફાર થઈ રહ્યા છે. તે જ રીતે જીરુંના વાવેતરનો સમયગાળો દર વર્ષે 15-20 દિવસ પાછળ ઠેલાતો જઈ રહ્યો છે, જેના કારણે વાવેતરના પાકના ઉત્પાદનનો સમયગાળો પણ પાછળ જઈ રહ્યો છે. જો કે વાવેતર અને ઉત્પાદન મોડું થઈ રહ્યું છે તો તેના સામે ફાયદો પણ થઈ રહ્યો છે. જેમ કે જીરુંના સમયમાં મોડું થઈ રહ્યું છે પરંતુ તેના ઉત્પાદનનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને સરવાળે ફાયદો થઈ રહ્યો છે. આથી કહી શકાય કે જીરુંના સમયમાં ફેરફારનું નુકસાન છે તો તેના સામે વધારે ઉતારો મળતા વાતાવરણીય ફેરફાર ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જીરુંના ઉત્પાદન અને તેના ભાવો પર એક નજર કરીએ. પ્રતિવર્ષ જીરુંના પાકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વળી જીરુંના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. જો કે આ વર્ષે જીરુંના પાક ઉત્પાદન ઘટવાની શક્યતાઓ જોવાઈ રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પ્રજ્ઞા બાલસરા, VTV અમદાવાદ. હિંગ અને મરચા સાથે દાળમાં જીરુંનો વઘાર ન કરવામાં આવે તો ખાણાનો સ્વાદ ફિક્કો રહી જાય છે.
દાળ સિવાય શાકના વઘારમાં પણ જીરું અનિવાર્ય મનાય છે. જો કે જીરુંની ઉપયોગીતા ફક્ત દાળ કે શાકના વઘાર પૂરતી મર્યાદિત નથી. જીરુંનો ઉપયોગ અનેક રોગોમાં દવાના રૂપમાં કરવામાં આવે છે. તો આવો જોઈએ કે ઘરેલુ નુસખા સ્વરૂપે જીરુંનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. ડાયાબિટીસ કે બ્લડમાં સુગરની માત્રાને નિયંત્રિત કરવા માટે અડધી નાની ચમચી જીરું પીસીને બે વાર પાણી સાથે પીવું. આ પ્રયોગથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ ફાયદો થાય છે. કબજિયાતથી રાહત મેળવવા માટે જીરું, મરી, સૂઠ અને ધાણા જીરુંને સરખી માત્રામાં લઈને તેનું મિશ્રણ બનાવવું. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઘીમાં નાખી ભાત સાથે ખાવું, જેનાથી પેટ સાફ થાય છે. જેને ગેસની ફરિયાદ રહેતી હોય છે તેમણે જીરું, મરી અને આદુને સરખા ભાગે લઈ પાણીમાં નાખવું. આ પાણીને 2-3 દિવસ સુધી સતત 2-3 વખત પીવાથી ફાયદો થાય છે. પાચન ક્રિયાને ઠીક કરવા માટે જીરું ખૂબ ઉપયોગી છે. અપચો થાય ત્યારે 1 ચમચીના 1/4 ભાગ જેટલો જીરું પાવડર અને મરી પાવડરને 1 ગ્લાસ મલાઈવાળા દૂધ સાથે ભેળવીને પીવું જોઈએ. દિવસભર કામ દરમિયાન જો તમને થાક વર્તાતો હોય તો જીરું, ધાણા, મરી અને તુવેર દાળને બરાબર માત્રામાં ભેળવવું. પાણીમાં મિશ્રણને નાખી તેને થોડી વાર ઉકળવા દેવું. આ પાણીને ગાળી તેમાં મીઠું ઉમેરી તેને પીવું. જો અનિદ્રાની બીમારીથી પીડાતા હો તો 1 નાની ચમચી શેકેલું જીરું પાકેલા કેળા સાથે ભેળવી દરરોજ રાતે જમ્યા બાદ ખાવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, VTV. જીરું એ ઔષધીય ગુણોનો ભંડાર છે. જીરુંનો મોટા ભાગે ઔષધોમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત અમુક પ્રમાણમાં ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ થાય છે. તો આપે જાણ્યું ને જીરુંની ખેતી કેવી રીતે થાય છે. આજે ખેતીમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે.